पाटीदार अनामत आंदोलन थी जाहिर जीवन में एंट्री करनारा युवा नेता हार्दिक पटेल छेल्ला केटलाक समयथी लोकसभानी चूंटणी में झंपलावे तेवी शक्यताओ व्यक्त थई रही छे। त्यारे पाटीदार नेता हार्दिक पटेल जामनगर बैठक परथी चूंटणी जंगमां उतरे तेवी पण शक्यता छे अने थोड़ाक ज समयमां कोंग्रेसमां जोड़ाय तेवी पण सूत्रों द्वारा माहिती मळी रही छे। लोकसभा चूंटणीमां जामनगरथी झंपलावे तेवी शक्यता। हार्दिके जामनगरना पाटीदार आगेवानो साथे करी चर्चा। कया राजकीय पक्षमांथी चूंटणी लड़े छे ते हजु नथी नक्की। अपक्ष उम्मेदवारी करशे तो कोंग्रेस आपी शके छे समर्थन। भाजपमांथी पूनम माडम चूंटणी लड़े तेवी शक्यता। पूनम माडम अने हार्दिक वच्चे जामशे जंग। पाटीदार युवा नेता हार्दिक पटेले ताजेतरमां ज पासनी बागदौड़ सूरतना अल्पेश कथिरियाने सौंपी हती। त्यारबाद हार्दिक पटेल राजकारणमां एंट्री करे तेवी शक्यताओ व्यक्त थई रही हती। दरमियान हार्दिक पटेल देशना विविध राजकीय नेताओ साथे मुलाकात करी हती। તેમજ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાતને લઈને પાટીદાર આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરે છે। હાર્દિક પટેલ પાટીદાર બહુમતી ધરાવતી લોકસભાની બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવે તેવી ચર્ચા ચાલી રહી છે। અનામત આંદોલનના પ્રણેતા મનાતા હાર્દિક પટેલ જામનગર લોકસભા ચૂંટણી પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। એટલું જ નહીં, તેમણે જામનગરના પાટીદાર આગેવાનો સાથે બેઠક પણ કરી હતી। જો કે હાર્દિક પટેલ કયા પક્ષમાંથી ચૂંટણી લડે તે હજી સુધી નક્કી નથી થયું, પરંતુ હાર્દિક જો જામનગરથી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરે તો કદાચ કોંગ્રેસ તેને સમર્થન આપીને પોતાનો ઉમેદવાર મેદાનને નહીં ઉતારે, જેથી જામનગરમાં હાર્દિક પટેલ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે। જામનગરનું હાલ ભાજપના સાંસદ પૂનમ માડમ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમજ કોંગ્રેસમાંથી પૂનમ માડમમાં કૌટુંબિક કાકા અને ધારાસભ્ય વિક્રમ માડમનું નામ મોખરે છે। એટલે કે હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ઉમેદવારી કરે છે તેની ઉપર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની નજર મંડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, મંદવ્ય ન્યૂઝ।